ફ્રેન્ડ્સ ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે અને ઉનાળામાં આપણે બધાને ઠંડુ ઠંડુ ખાવાનું ખૂબ જ મજા આવતી હોય છે આજે મેં એક એવી જ રેસીપી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને આ ઠંડી ઠંડી પણ હોય છે તો આ નવીન રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને મેં કોઈ નામ નથી આપ્યું તમે આને કયું નામ આપશો તે પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો તો ચાલો આજે બનાવી લઈએ એકદમ ઠંડી ઠંડી નવી રેસીપી તો શરૂઆતમાં આપણે પહેલાં બનાવી લઈશું જેલી જેલી બનાવવા માટે મેં પેકેટની આજે બનાવી છે જેલી તો આવી રીતે પેકેટમાં જે રીતે ઇન્સ્ટ્રક્શન લખ્યું હોય એ રીતે આપણે એને જેલી બનાવી લેવાની તો આમાં જે પાવડર આપ્યો તો તે કાઢી લેવાનો છે અને એક નાનું પાઉચ આપ્યું હતું તેમાંથી એમાંથી જે પણ પાવડર હોય તે બંનેને આપણે પહેલા મિક્સ કરવાનો હોય છે તે બંને પહેલાં મેં મિક્સ કરી લીધો છે હવે એમાં ગરમ પાણી ઉમેરવાનું હોય છે તો મેં અહીંયા ગરમ પાણી પાંચ ml જેટલું કરી લીધું છે અને તે ઉમેરી લીધું છે અમે ઇન્સ્ટ્રક્શન આપી જશે કે તમે છેલી કઈ રીતે બનાવી શકો બધા પેકેટમાં અલગ અલગ ઇન્સ્ટ્રક્શન હોય છે એટલે તમારા પેકેટમાં જે રીતે ઇન્સ્ટ્રક્શન આપી હોય એ રીતે તમારે છેલી બનાવવાની નહીતર પછી ઢીલી થઈ જશે કે જામશે જ નહીં તો ખાસ તમારા પેકેટમાં જે રીતે ઇન્સ્ટ્રક્શન આપી હોય તે રીતે છેલી બનાવવાની હવે તમે જોઈ શકો છો અહીંયા આપણે જે પાવડર છે તે સરસ મિક્સ થઈ ગયો છે અને આપણી છેલી બનીને તૈયાર થઈ ગઈ છે હવે જો તમારે પ્લાસ્ટિક કન્ટેનરમાં આને સેટ કરવાની હોય તો આને પેલા રૂમ ટેમ્પરેચર ઉપર આવા દેવાનું એટલે કે ઠંડુ થવા દેવાનું પછી નવ શેકું જેવું ગરમ હોય તેના કરતા પણ ઓછું ગરમ હોય ત્યારે એને સેટ કરી લેવાની હું આજે બંનેમાં બનાવવાની છું તો પેલા હું ગરમ ગરમ છે ત્યારે ગ્લાસમાં એડ કરી દઉં છું જેથી એ સરસ મજાની સેટ થઈ જાય તમે જો પ્લાસ્ટિકના ગ્લાસ લેતા હો પેલા થોડું ઠંડુ થવા દેજો અને પછી પ્લાસ્ટિકના ગ્લાસમાં ஊલજો હવે આંતર કસ્ટર્ડ બનાવવા માટે એક ગ્લાસ દૂધ લઈ લીધું છે

તો આપણે પાછું થોડો કસ્ટર્ડ પાવડર લઈ લેશું તો અડધી મોટી ચમચી જેટલો પાછો કસ્ટર્ડ પાવડર લીધો છે અને એમાં એક મોટી ચમચી જેટલું પાણી ઉમેરી દીધું છે અહીંયા પાણી કે દૂધ કોઈ પણ લઈ શકો છો પણ એ ઠંડુ હોવું જોઈએ કે રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ એકદમ ગરમ ના હોવું જોઈએ હવે આને આપણે પહેલા સરસ મિક્સ કરી લેવાનું મિક્સ કરી લીધા પછી જ્યારે પણ તમે ગરમ વસ્તુમાં કસ્ટર્ડ ઉગાડેલું હોય નાખો ત્યારે એક હાથેથી હલાવતું જવાનું અને એક હાથેથી મિક્સ કરતું જવાનું આવી રીતે તમે જો કરશો ને મિક્સ તો ક્યારેય તમારા લમ્પસ નહીં બને અંદર હવે આને પાછું ઉકળવા દેવાનું ઉકળશે એટલે તમે જોઈ શકો છો સરસ મજાનું ખાટું થઈ જશે આપણે આટલું ખાટું થઈ જાય ને ત્યાં સુધી કસ્ટર્ડને ગરમ કરવાનું પછી ઠંડુ થશે એટલે પાછું ખાટું થઈ જશે તો હવે ગેસ બંધ કરી દેવાનો અને એક બોલમાં એને કાઢી લેવાનો તો તમે આમાંના મહિને ઠંડુ કરવું હોય તો આમાંના મહિને ઠંડુ પણ કરી શકો છો મેં એને બાઉલમાં કાઢી લીધું છે હવે આ કસ્ટર્ડને આપણે પેલા ઠંડુ થવા દઈએ પછી જ આગળની પ્રોસેસ થશે એટલે આપણે એને પેલા રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે હવે તમે જોઈ શકો છો આ રૂમ ટેમ્પરેચર આવી ગયું છે મેં આજે જેને ફ્રીઝમાં નથી મૂક્યું તો પણ એ સરસ ઘાટું થઈ ગયું છે જેલી જેવું થઈ ગયું છે આપણે આટલું ઠંડુ થઈ જાય નોર્મલ થઈ જાય ત્યાં સુધી એને રહેવા દેવાનું પછી એમાં ફ્રૂટ ઉમેરવાના તો મેં અહીંયા સવા કપ જેટલા ફ્રૂટ લીધા છે અહીંયા મેં દાડમ કેળા સફરજન અને દ્રાક્ષ લીધી છે દ્રાક્ષમાં પણ કાળી અને લીલી દ્રાક્ષ લીધી છે અહીંયા દ્રાક્ષ તમે જે ઉપયોગમાં લેતા હોય તો ખાસ ધ્યાન રાખવાનું ખાટી ન હોવી જોઈએ અહીંયા આપણે ખાટા ફ્રૂટ નથી ઉમેરવાના ખાટા ફ્રૂટમાં મજા નહીં આવે જો તમને ભાવે તો તમે ઉમેરી શકો છો કોઈ જરૂરી નથી કે આટલા જ ફ્રૂટ ઉમેરવાના તમને આરામથી જે ફ્રૂટ મળે તે ઉમેરી દેવાના હવે મિક્સ થયા પછી આને અને જેલીને આપણે ફ્રીજમાં એક કલાક ઠંડુ થવા મૂકી દઈએ હવે થોડીક જેલી મેં વધી હતી તો આવી રીતે મેં પ્લાસ્ટિક કન્ટેનરમાં ઉમેરી દીધી હતી જેથી આપણે એના પીસીસ કરી શકીએ અને ઉપરથી ગાર્નિશિંગ કરી શકીએ તો એ પણ સેટ થઈ ગઈ છે અને જ્યારે પણ તમારે સર્વ કરવાનું હોય ત્યારે આવી રીતે કન્ટેનરને ઊંધું કરશો ને એટલે આરામથી છૂટું પડી જશે આમાં તમારે કન્ટેનરમાં કે કોઈપણ વાસણમાં તેલ ઘી કંઈ લગાવવું નહીં પડે એમનું મેં છૂટું પડી જાય છે પછી એના જોઈએ એવડા પીસ કરી લેવાના મેં અહીંયા થોડા મોટા જ પીસ કર્યા છે અને આ બધી વસ્તુ સર્વ કરવું હોય ત્યારે જ ફ્રીઝમાંથી કાઢવાની ત્યાં સુધી ફ્રીજમાં રાખવાની કસ્ટર્ડ પણ સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો સરસ મજાનું ઘાટું થઈ ગયું છે આટલું ઘાટું કસ્ટર્ડ હશે ને તો જ ખાવાની ખૂબ જ મજા આવશે જેલી જેવું લાગશે તમને આ પણ હવે આપણે એને સર્વ કરી દઈએ તો મેં એક ગ્લાસમાં આવી રીતે કસ્ટર્ડ ઉમેરી દીધું છે કસ્ટર્ડ તમારે જેટલું હોય એટલું ઉમેરી શકો છો જેલી વધારે રાખવી હોય તો જેલી પણ વધારે રાખી શકો છો અને મેં એક આવી રીતે બાઉલમાં પણ એને સેટ કરી દીધું હતું એટલે કે તમારે જો ગ્લાસમાં સર્વ ના કરવું હોય અને આવી રીતે નાના નાના બાઉલ હોય એમાં સર્વ કરવું હોય તો એમાં પણ તમે આવી રીતે સર્વ કરી શકો છો અને ઉપરથી આપણે જેલી જોઈએ એટલી ઉમેરી દેવાની એટલે કે જેલી સર્વ કરી દેવાની અને ઉપરથી મેં થોડું નાળિયેર ઉમેરી દીધું છે મારી પાસે તાજું લીલું નાળિયેર હતું તો એની મેં છાલ કાઢી લીધી હતી અને એને ખમણી લીધું હતું અને એ ઉપરથી ઉમેરી દીધું છે આની જગ્યાએ તમે ડ્રાય ફ્રૂટ ઉમેરવું હો ને તો ડ્રાય ફ્રૂટ પણ તમે ઉમેરી શકો છો તો તમે જોઈ શકો છો મસ્ત મજાની ઠંડી ઠંડી છેલી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે મેં આને ફ્રૂટ કસ્ટર્ડ નામ આપ્યું છે તમે કયું નામ આપશો તે કમેન્ટ કરીને ચોક્કસ કહેજો કહે છે અને હા રેસિપી સારી લાગે તો કરી દેજો લાલ લખેલું સબસ્ક્રાઇબ જરૂરથી દબાવી દેજો સાથે ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો જરૂરથી કરી દેજો અમને તો તમે એન્જોય કરો ઉનાળામાં ઠંડા ઠંડુ મસ્ત મજાનું ફ્રૂટ કસ્ટર્ડ આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ